પણ આજે આપણે કયો સબ્જેક્ટ ભણીશું ઇંગ્લિશ સબ્જેક્ટ તો ઇંગ્લિશ સબ્જેક્ટ ની અંદર અગાઉના વિડિયો માં તમે A to S સુધીના આલ્ફાબેટ શીખી ગયા છો તો આજે હું તમને શીખવીશ I for આઈસ્ક્રીમ અને J for જેમ પરંતુ તેની પહેલા આપણે A to S સુધીના આલ્ફાબેટ બોલીશું તો A for એપલ A for એપલ B for ball B for ball C for cat C for cat D for dog D for dog E for elephant E for elephant F for fish F for fish G for grapes G for grapes and last one H for house H for house તો આપણે A to S સુધીના આલ્ફાબેટ બોલ્યા હવે આપણે પહેલા કયો આલ્ફાબેટ શીખીશું I for ice cream તો I for ice cream માટે કયા સંકેતોનો ઉપયોગ કરીશું slipping line અને standing line બરોબર છે કે પહેલા અહીંયા હું ડોટથી કરીશ બરોબર છે પહેલા આપણે અહીંયા ડોટ દ્વારા કરીશું પછી આપણે ગુંટી દ્વારા ડોટની ઉપર હવે આપણે ગુંટીશું તો પહેલા રેડ લાઈન થી તમારે શું કરવાનું રેડ લાઈન ઉપર સ્લીપિંગ લાઈન કરવાની અને પછી રેડ લાઈન થી બ્લુ લાઈન શું કરવાનું સ્ટેન્ડિંગ લાઈન કરવાની શું કરવાનું સ્ટેન્ડિંગ લાઈન અને પછી બ્લુ લાઈન માં તમારે સ્લીપિંગ લાઈન કરવાની છે બની ગયો આઈ ફોર આઈસ્ક્રીમ આલ્ફાબેટ ઓકે તો પહેલા શું કરીશું સ્ટેન્ડિંગ લાઈન કરીશું પછી ઉપર સ્ટેન્ડિંગ લાઈન કર્યા પછી ઉપર આપણે શું કરીશું રેડ લાઈન માં સ્લીપિંગ લાઈન અને નીચેની બ્લુ લાઈન માં સ્લીપિંગ લાઈન એટલે આઈ ફોર આઈસ્ક્રીમ કયો આલ્ફાબેટ બની ગયો આઈ ફોર આઈસ્ક્રીમ બરોબર છે પહેલા શું કરવાનું છે ઉપરની જે રેડ લાઈન છે ત્યારે આપણે શું કરીશું સ્લીપિંગ લાઈન કરીશું પછી રેડ લાઈન થી બ્લુ લાઈન સ્ટેન્ડિંગ લાઈન કરીશું અને નીચેની બ્લુ લાઈન માં આપણે સ્લીપિંગ લાઈન કરીશું બની ગયો આઈ ફોર આઈસ્ક્રીમ આલ્ફાબેટ બરોબર છે આ રીતે પણ કરી શકો અને બીજી પહેલા તો તમે સ્ટેન્ડિંગ લાઈન કરીને પણ કરી શકો તો આ રીતે તમારે શું કરવાનું રેડ લાઈન થી બ્લુ લાઈન માં સ્ટેન્ડિંગ લાઈન કરવાની બરોબર છે સ્ટેન્ડિંગ લાઈન કર્યા પછી ઉપરની બ્લુ લાઈન માં સોરી ઉપરની રેડ લાઈન માં સ્લીપિંગ લાઈન કરવાની અને પછી નીચેની બ્લુ લાઈન માં સ્લીપિંગ લાઈન કરવાની તો બની ગયો આઈ ફોર આઈસ્ક્રીમ આ આલ્ફાબેટ બની ગયો ઓકે તો આ બંને રીતથી તમે આઈ ફોર આઈસ્ક્રીમ લખી શકો છો પહેલા શું કરવાનું છે સ્ટેન્ડિંગ લાઈન તે પણ રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી અને પછી રેડ લાઈન માં સ્લીપિંગ લાઈન અને નીચેની બ્લુ લાઈન માં સ્લીપિંગ લાઈન આઈ ફોર આઈસ્ક્રીમ ઓકે ફરીથી શું કરવાનું પહેલા સ્ટેન્ડિંગ લાઈન રેડ લાઈન થી બ્લુ લાઈન પહેલા શું કરીશું આપણે સ્ટેન્ડિંગ લાઈન કરીશું અને પછી ઉપરની રેડ લાઈન માં શું કરીશું સ્લીપિંગ લાઈન કરીશું અને નીચેની બ્લુ લાઈન માં આપણે ફરીથી સ્લીપિંગ લાઈન કરીશું બરોબર છે તો બની ગયો આઈ ફોર આઈસ્ક્રીમ આલ્ફાબેટ કયો આલ્ફાબેટ બની ગયો આ આલ્ફાબેટ બરોબર હવે નીચે આપણે જોઈશું કે પહેલા શું કરીશું રેડ લાઈન થી બ્લુ લાઈન આપણે સ્ટેન્ડિંગ લાઈન કરીશું આ ઉપરની રેડ લાઈન થી નીચેની બ્લુ લાઈન સુધી આપણે શું કરવાનું છે પહેલા સ્ટેન્ડિંગ લાઈન કરવાનું છે શું કરવાનું છે સ્ટેન્ડિંગ લાઈન પછી ઉપરની બ્લુ લાઈન માં સોરી રેડ લાઈન માં તમારે શું કરવાનું છે સ્લીપિંગ લાઈન કરવાની છે અને પછી નીચેની બ્લુ લાઈન માં શું કરવાનું છે સ્લીપિંગ લાઈન
तो बनी गयो आई फॉर आइसक्रीम अल्फाबेट आई अल्फाबेट बनी गयो स्टैंडिंग लाइन स्लीपिंग लाइन एंड स्लीपिंग लाइन ओके नेक्स्ट स्टैंडिंग लाइन स्लीपिंग लाइन स्लीपिंग लाइन तो गयो अल्फाबेट सीखे आपने आई फॉर आइसक्रीम ओके हवे आपने गयो अल्फाबेट सीखी सू जी फॉर जग बरोबर जी फॉर जग लखवा माटे क्या संकेतो नो उपयोग करीशु तो स्लीपिंग लाइन स्टैंडिंग लाइन अने कर्व बरोबर तो आ रीते अथवा आपने दादा ने लाकड़ी पण करी सकीए छीए बरोबर छे तो हवे आपने शू करीशु जी फॉर जग लखता सीखीशु तो पहला हूँ तमने ड्रॉ द्वारा सीखवीश बरोबर छे पहला शू करवानुं छे रेड लाइन थी ब्लू लाइन स्टैंडिंग लाइन करवानी छे रेड लाइन थी ब्लू लाइन स्टैंडिंग लाइन पछी ऊपरनी रेड लाइन में आपणे स्लीपिंग लाइन करीशुं ऊपरनी रेड लाइन में स्लीपिंग लाइन करीशुं अने नीचे आपणे कर्व करीशुं शू करीशुं कर्व करीशुं तो बनी गयो जे फॉर जग अल्फाबेट कयो अल्फाबेट बनी गयो जे फॉर जग बरोबर छे कयो अल्फाबेट बनी गयो जे फॉर जग बरोबर छे फरी स्टैंडिंग लाइन करीशु ऊपर स्लीपिंग लाइन करीशु अने नीचे कर्व करीशु बरोबर छे तो बनी गयो जे फॉर जग कयो अल्फाबेट बनी गयो जे फॉर जा तो पहले आपने स्टैंडिंग लाइन करी शु ऊपर स्लीपिंग लाइन करी शु अनेक कर्व करी शु तो बनी गयो जे फॉर जग अल्फाबेट जे फॉर जग देखिए जे अल्फाबेट बनी गयो ओके आगे ते पर तब तक की जगह जो बीजी रितु तमने सीखो के पहले तमने स्लीपिंग लाइन करो रेड लाइन में सुगर वाला स्लीपिंग लाइन बरोबर પછી રેડ લાઈન થી બ્લુ લાઈન તમારે સીધી લીટી એટલે દાદાની લાકડી કરવાની દાદાની લાકડી કરો એટલે શું થાય ગ્રાન્ડપા સ્ટિક ઓકે ગ્રાન્ડપા સ્ટિક કરેલી બની ગયો જે ફોર જગ અલ્ફાબેટ જે અલ્ફાબેટ બની ગયો બરોબર છે તો આ બંને પદ્ધતિ તમે જે અલ્ફાબેટ શીખી શકો છો તો પહેલા સ્લીપિંગ લાઈન પછી દાદાની લાકડી એટલે કે ગ્રાન્ડપા સ્ટિક બરોબર છે તો બની ગયો જે અલ્ફાબેટ કયો અલ્ફાબેટ બની ગયો જે બરોબર પહેલા શું કરવાનું દાદાની લાકડી કરવાની શું કરવાનું દાદાની લાકડી એટલે કે ગ્રાન્ડ પાસ્ટિક ઓકે અને પછી સ્લીપિંગ લાઈન કરવાની શું કરવાનું સ્લીપિંગ લાઈન તો બની ગયો જે અલ્ફાબેટ ઓકે હવે આપણે સ્લીપિંગ લાઈન કરીશું પછી દાદાની લાકડી કરીશું બરોબર છે સ્લીપિંગ લાઈન અને દાદાની લાકડી એટલે કે ગ્રાન્ડ પાસ્ટિક ઓકે તો બની ગયો જે અલ્ફાબેટ કયો અલ્ફાબેટ બની ગયો જે પહેલા આપણે શું કરીશું સ્લીપિંગ લાઈન કરીશું સ્લીપિંગ લાઈન કર્યા પછી શું કરવાનું છે રેડ લાઈન થી બ્લુ લાઈન માં ગ્રાન્ડ પાસ્ટિક કરીશું એટલે કે દાદાની લાકડી બનાવીશું ઓકે આ બનાવીને દાદાની લાકડી અને ઉપર આપણે કરી છે સ્લીપિંગ લાઈન તો કયો અલ્ફાબેટ બન્યો જે અલ્ફાબેટ કયો અલ્ફાબેટ બન્યો જે અલ્ફાબેટ ઓકે પહેલા આપણે શું કરીશું રેડ લાઈન માં સ્લીપિંગ લાઈન કરીશું પછી રેડ લાઈન થી બ્લુ લાઈન માં ગ્રાન્ડ પાસ્ટિક બનાવીશું એટલે કે દાદાની લાકડી બનાવીશું ઓકે તો બની ગયો જે અલ્ફાબેટ કયો અલ્ફાબેટ બની ગયો જે અલ્ફાબેટ બરોબર તો પહેલા શું શીખ્યા આપણે આઈ ફોર આઈસ્ક્રીમ કયો અલ્ફાબેટ શીખ્યા આઈ ફોર આઈસ્ક્રીમ તો આઈ ફોર આઈસ્ક્રીમ માં આપણે શું કર્યું બે સ્લીપિંગ લાઈન અને વચ્ચે સ્ટેન્ડિંગ લાઈન નો ઉપયોગ કર્યો બરોબર છે બે સ્લીપિંગ લાઈન અને વચ્ચે સ્ટેન્ડિંગ લાઈન તો કયો અલ્ફાબેટ બની ગયો આ અલ્ફાબેટ
alphabet, okay? And J for jump mate apne kya sampito upyog karyo? Slipping line ani dada ni lakdi એટલે કે ગ્રેન્ડફાસ્ટિક. તો આજે કયા કયા આલ્ફાબેટ શીખ્યા? આ અને જે.